વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા હિંમતનગર તાલુકામાં હોમ ક્વોરન્ટાઇન અને આઇસોલેશન સેન્ટરોમાં રહેલા કોરોનાના દર્દીઓ અને પરિવારોને 800થી વધુ નિઃશુલ્ક ટિફિન વ્યવસ્થા કરવામાં આવી। કોરોનામાં પરિસ્થિતિ ગંભીર બની છે ત્યારે હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દી તેમજ એક જ પરિવારના ચાર સભ્યો કોરોના વાયરસની ચપેટમાં આવતા તે લોકો રસોઈ બનાવે એ અશક્ય છે, પણ ઘરે કોઈ ટિફિન પણ ન આપી શકે એવી પરિસ્થિતિમાં આવો કોઈની મદદ કરીએ ના સંકલ્પ સાથે સેવા કરતી વીર પ્રતાપ ફાઉન્ડેશનના સંસ્થાપક ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત અને એમની ટીમ દ્વારા હિંમતનગર શહેર તથા હિંમતનગર તાલુકાના ગામોમાં કોરોના દર્દી તથા જે પરિવાર આખો ક્વોરન્ટાઇન છે એમને ટિફિન પહોંચાડવામાં આવે છે, જેમાં શુદ્ધ સાત્વિક ભોજન રોટલી, બે શાક, દાળ, ભાત, છાશ, સલાડનો સમાવેશ કરવામાં આવે છે। દર્દીને ટિફિન લેતા સંકોચ ન થાય એ અર્થે ફાઉન્ડેશન દ્વારા કોઈપણ દર્દીનો ફોટો કે વિડીયો ઉતારવામાં નથી આવતો। માનવતાની દ્રષ્ટિએ ટિફિન લેનાર દર્દીની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે। વીર પ્રતાપ ફાઉન્ડેશનની ટીમ દ્વારા સ્મશાનમાં અને સિવિલના દર્દીઓને પણ સહાય આપવામાં આવે છે। આ ટીમ અન્ય સેવાકીય કાર્યોમાં પણ અગ્રેસર રહેલી છે। આ કાર્ય આવો કોઈની મદદ કરીએના સંસ્થાપક ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત અને વનરાજસિંહ રાઠોડ, મિત્તુલભાઈ વ્યાસ, ઉત્પલ પંચાલ, સંજય ગાંધી, મયુર પ્રજાપતિ, દીપરાજસિંહ રાજપૂત, ગૌરવ દરજી, સંતોષભાઈ જોશી, પિયુષભાઈ પટેલ, દર્શનભાઈ માંડલિયા દ્વારા કરવામાં આવે છે। સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર।